વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિનિટ વન આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી સેવન વિશે શીખવાનું છે સમજવાનું છે નમસ્કાર જ્ઞાન ફેસ્ટિવલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક્ટિવિટી સેવન એ વર્ક ઇન પેટ્સ पे एट के जोड़ी में काम करो योर फ्रेंड इज आस्किंग यू अबाउट योर प्लान तरो मित्र तारी योजना विषे प्रश्न पूछे यू हैव सम आइडियाज बट यू आर नॉट श्योर તમારી પાસે થોડા આઈડિયાસ એટલે વિચાર છે પણ તમને એને માટે ખાતરી નથી ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઈટ સેન્ટેન્સીસ વિથ આઈ શબ્દોને પસંદ કરવાના છે ફ્રોમ ધ લિસ્ટ યાદીમાંથી અને રાઈટ સેન્ટેન્સીસ વિથ આઈ મે અને આઈ મેથી તમારે વાક્ય વિદ્યાર્થી મિત્રો લખવાનું છે એક્ઝામ્પલ આપણે સમજી લઈએ એ એટલે એ કહે છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ તમારા રજાના દિવસોમાં તમે ક્યાં જઈ રહ્યા છો બી કહે છે આઈ એમ નોટ શ્યોર મને ખાતરી નથી હું ચોક્કસ ન કહી શકું આઈ મે ગો ટુ શિમલા હું કદાચ શિમલા જાઉં હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો ગો ટુ શિમલા અને અહીંયા અન્ડરલાઈન શબ્દ આપેલ છે એક્ઝામ્પલ સમજો એટલે આપણે આરામથી વાક્ય બનાવી શકીએ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે એક્ટિવિટીઝ સેવનમાં મેઇન વસ્તુ મે અને માઇટનો ઉપયોગ આપણે સમજવાનો છે અહીંયા તમે જો મે પછી ક્રિયાપદ આપેલ છે ગો તે શું બતાવે છે મૂળ ક્રિયાપદ તો અહીંયા તમે એટલો ખ્યાલ આવ્યો છે કે અહીંયા જે બી છે આઈ એમ નોટ શ્યોર એને ખાતરી નથી અને અહીંયા કહે છે કે હું શિમળા જવાનો છું શિમળા જવાનો છું તો અહીંયા શું બતાવે છે કે સંભાવના બતાવે છે કે હું જઈશ પણ ચોક્કસ ખાતરી નથી સંભાવના બતાવવા માટે આપણે મેનો ઉપયોગ કરવો પડે છે બરાબર એ હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર હવે બીએ કહ્યું કે હું શિમલા જવાનો છું તો એને બીજો પ્રશ્ન હતું પૂછવામાં આવ્યો કે તું ત્યાં કેવી રીતે જઈ બસ થી યા કારથી તો બી કહે છે આઈ મે ગો બાય કાર હવે કૌશમાં જો વિદ્યાર્થી મિત્રો ગો બાય કાર તો અહીંયા માત્ર આપણે શું મૂકવાનું રહ્યું આઈ મેનો ઉપયોગ કર્યો અને અહીંયા જે ક્રિયાપદ છે ગો એને આપણે અહીંયા મૂકવાનું છે ઓકે આઈ મે ગો બાય કાર હું કદાચ કાર દ્વારા જઈશ હવે આ જ એક્ઝામ્પલ પ્રમાણે આપણે આગળ સેન્ટેન્સને પૂર્ણ કરવાના છે અહીંયા આપણને આપેલ છે લિસ્ટની અંદર વર્ડ્સ ઇજ વર્ડ્સનો ઉપયોગ કરીને ઓકે નંબર વોટ આર યુ ડુઇંગ એટ ધ ધન હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપી છે વોચ અ મૂવી એટલે કે વીકેન્ડના સમયમાં તમે શું કરી રહ્યા છો અને કૌશમાં આપ્યું છે વોચ અ મૂવી અને આપણે આઈ મે થી સેન્ટેન્સ બનાવ્યું છે તો એક તમારે ખ્યાલ રાખવાનું કે આઈ મે તો પહેલા તમારે મૂકી દેવાનું ઓકે હવે આઈ મે મૂક્યા બાદ અહીંયા જે શબ્દ છે વોચ અ મૂવી એ એની પાછળ મૂકી દેવાનું છે યોર સેન્ટેન્સ ઇઝ રેડી તમારું વાક્ય તૈયાર થઈ ગયું એ પ્રમાણે સેન્ટન્સ નંબર ટુ હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ તમે શાળામાં કેવી રીતે જવાનો છો તો અહીંયા પણ આપી છે ઓન ફૂટ એટલે કે પગથી તો આપણે અહીંયા શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આઈ ઓન ફૂટ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ પછી જે ક્રિયાપદ આવશે એ મૂળ રૂપ આવે છે બરાબર તો અહીંયા ગો ક્યાંથી થયું તો આ ગોઈંગનું શું થઈ ગયું ગો બરાબર અહીંયા આપણને ક્રિયાપદ આપેલ ન હતું અહીંયા કંશમાં આપેલ હતું ઓકે તો અહીંયા આપણે ગોઈંગનું ગો કર્યું અને ઓન ફૂટ એની પાછળ મૂકી દીધેલ છે બરાબર અહીંયા પણ સંભાવના બતાવી છે અને ચોક્કસ નથી કે એ પગેથી જવાનું છે યા બસથી જવાનું છે અથવા પગેથી એટલે કે ચાલીને જવાનું છે બસથી જવાનું છે યા કોકના સાધનમાં જવાનું છે નંબર થ્રી વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ આજે રાત્રે જમવામાં તમે શું લેવાનો છો તો અહીંયા તમે જો રાઈસ એન્ડ દાલ છે સૌ પ્રથમ આપણે શું લખી દેવાનું આઈ મે આ તો તમારે મૂકી દેવાનું આ પહેલું પગલું થયું બીજું પગલું અહીંયા જે ટેકિંગ ક્રિયાપદ અહીંયા આપેલ છે એને તમારે અહીંયા અહીંયા જો ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો એનજી વાળું તો એને તમારે રોપ કરવાનું છે અને અહીંયા જે કૌંસમાં છે બેઠું અહીંયા લખી દેવાનું છે આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ બરાબર ડિનરમાં હું રાઈસ અને દાલ લઈશ નંબર ફોર વોટ આર યુ બાયિંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ કપડાની દુકાનથી તમે શું ખરીદી કરી તો અહીંયા આપણને જીન્સ એન્ડ ટી શર્ટ આપેલ છે તો આપણે લખવાનું આઈ મે આ તો પહેલું પગલું આપણે મૂકી દીધું અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બાયિંગ આવ્યું તો આપણે એ શું કર્યું બાય ઓકે આ થ્રી સ્ટીપ અને પછી જેન્સ એન્ડ ટી શર્ટ એ બેઠું અહીંયા આપણે મૂકવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો છે ને સરળ નંબર ફાઈવ વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી તમે ફિલ્મ જોવા કયા સમયે જઈ રહ્યા છો નેક્સ્ટ ફ્રાઈડે તો આપણે આગળ માત્ર મૂકવાનું છે આઈ મે અને આગળ સમજાયું એ જ પ્રમાણે ગોઈંગ છે એનું તમારે ગો કરવાનું છે અને અહીંયા જે નેક્સ્ટ ફ્રાઈડે છે અહીંયા મૂકી દેવાનું છે તમારું સેન્ટેન્સ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે મેં છે એ સંભાવના બતાવે છે કે ભવિષ્યમાં આ સંભાવના થશે કોઈ નક્કી નથી બરાબર એટલા માટે કહીએ કદાચ હું આવતા શુક્રવારે જોવા જઈશ હવે બી વિભાગ સમજીએ વર્ક ઇન પેર્સ આ પણ તમારે જોડીમાં કામ કરવાનું છે સ્ટડી દીઝ

કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ બરાબર તું સાંજે મારા ઘરે આવી શકીશ બિકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ કારણ કે મારા માતા પિતાએ ટિકિટ જવા માટેની મુંબઈ જવા માટેની ટિકિટને બુક કરી છે દે માઇટ લીવ ટુ નાઇટ તેઓ આજે રાત્રે જશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એમઆઈ ટી માઇટ આવે ઓકે તો માઇટ શું બતાવે છે એ અનિશ્ચિતતા બતાવે છે આજે રાત્રે કદાચ જશે જે મે કરતાં વધારે અનિશ્ચિતતા માઇટ બતાવે છે અને અહીંયા પણ મેમાં જેમ આપણે સમજ્યું એ જ પ્રમાણે માઇટ પછી પણ જે ક્રિયાપદ આવશે એ મૂળરૂપ આવશે આઈ માઇટ હેવ ગુડ કંપની મને તારી સારી કંપની મળી રહે મોના સે સર્ટેનલી આ વિલ કમ મોના કહે છે ચોક્કસ હું આવીશ વિદ્યાર્થી મિત્રો આ સંવાદને ખાસ તમે સાંભળો સમજો જો ખાસ સમજજો અહીંયા આપણે કહે છે કે એની માતા પિતાએ બુક કરાવી છે ક્યાં જવા માટે ટિકિટ બુક કરાવી છે મુંબઈ જવા માટે તો આજ રાત્રે જવાના છે બરાબર એટલે કે આજ રાત્રે એ શું બતાવી આશંકા બતાવી સંભાવના બતાવી કદાચ ટ્રેન લેટ પડે તો એ કેન્સલ પણ થઈ શકે છે એમની ટ્રીપ બરાબર પણ એના મિત્રને એ કહે છે કે તારી સાથે મારી કંપની રહે કેમ કે જવાના છે તો તો એકલી રહેશે એની કંપની મળી રહે એટલે એને કહે છે ઓકે નાવ કમ્પ્લીટ ડાયલોગ હવે આપણે જે સમજ્યા એ જ પ્રમાણે આ ડાયલોગને આપણે સંવાદને પૂર્ણ કરવાનો છે નંબર વન રાહુલ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી રાહુલ કહે છે કે આકાશ છે એ ઘણું વાદળછાયું છે તો મે ઓળસે ઈટ ખાલી જગ્યા ટુડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો માઇટ ઉપયોગ કરવાનો છે અને કૌંસમાં જે શબ્દ આપ્યો છે એને આધારે ઈટ માઇટ રેન ટુડે ઓકે એ માઇટ પછી રેન તો અહીંયા રાહુલે કીધું કે વાદળછાયું વાતાવરણ છે

હવે અહીંયા પનીશનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે પહેલા શું લેવાનું માઇટ અને પછી શું મૂકવાનું છે ક્લાસ ટીચર યુ કદાચ તને વર્ગ શિક્ષક આવતીકાલે સજા કરે અહીંયા પણ અનિશ્ચિત બતાવવામાં આવી છે કોઈ વખત એવું પણ થઈએ કે તમારે ક્લાસ ટીચર છે એ અગિયાર હાજર પણ હોઈ શકે છે ઓકે નંબર થ્રી કેતન સેઝ માય નેમ મેરિટ લિસ્ટ મારું નામ મેરિટ લિસ્ટમાં છે વિના યુ એડમિશન હવે અહીંયા કહે છે મારું નામ મેરિટ લિસ્ટમાં છે તો આપણે માઇટનો ઉપયોગ કરીને યુ માઇટ ગેટ એડમિશન બરોબર મારું નામ મેરિટ લિસ્ટમાં છે તો વિના કહે છે તો તને કદાચ એડમિશન મળે

મેં જીતી ગયું નંબર ફાઇવ પાપા ખાલી જગ્યા હવે અહીંયા આપણો માઇન્ટવાળું સેન્ટેન્સ આપ્યું છે તો આપણે એની સંભાવના બનાવી શકીએ તે ટાઈપનું સેન્ટેન્સ બનાવવાનું છે સ્ટ્રાઇકનો ઉપયોગ કરીને ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઈક રિનલ કહે છે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે આજે આપણને બસ ન મરે કદાચ બસ ન મરે કેમ કે આજે બસ ડ્રાઈવરોએ હડતાળ રાખી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો મે અને માઇટનો ઉપયોગ કરતા શીખ્યા છે બે ધ્યાન રાખવાનું મે પછીનું જે ક્રિયાપદ આવે એ રૂપ આવશે અને માઇટ પછીનું પણ ક્રિયાપદ આવે એ બંને રૂપ જ આવે છે આ બંનેની અંદર છે અને મે અને માઇટનો ઉપયોગ શાના માટે થાય છે સંભાવના દર્શાવવા માટે થાય છે એને કે અનિશ્ચિતતા કે આ કામ થશે કે નહીં થાય ઓકે દાખલા તરીકે હું આજે જવાનો છું એટલે કે જવાનો છું એ ભવિષ્યની સંભાવના બતાવે છે એટલા માટે આપણે એને ભવિષ્યવાચક ક્રિયાપદ પણ કહી શકીએ છીએ અને બીજું કહેવાય કે મે અને માઇટ છે એ બંને સહાયકારક ક્રિયાપદો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે વિડીયોમાં તમને સારો એવો ખ્યાલ આવ્યો હશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ